Hey everyone, welcome to my new vlog. I am a JB brothers, JBS and Rajput. So, आज मैं vlog से match हूँ. आज ये ऑस्ट्रेलिया ने इंडिया ने match छे final. तो welcome ने match ने जुए जब मैं. तो match वो ऊँची जो जो, क्योंकि मारू ध्यान सोम की सनी job पर हो जाए, रविवार movie में काम हो जाए. अने film में वाला interest है, match ऊँची जो जो, पर आज final जेले जो जो. અને ઇન્ડિયાની હોય તો ક્યારે ફ્રી હોય તો જોઉં છું, કેમ કે મેં પણ 4 વર્ષ ક્રિકેટ કોચિંગ કરેલી છે. અને મેં કોચિંગ કર્યું પણ હું એમાં આગળ ના જઈ શક્યો, કેમ કે પૈસાનો પ્રોબ્લેમ હતો થોડો. પણ એની બી બહુ મોટી સ્ટોરી છે. એમને બી હું તમે એક નવો વ્લોગ બનાવીશ, એમાં હું તમને કહીશ કે મેં ક્રિકેટ કોચિંગ ક્યારે કર્યું હતું નાનો હતો ત્યારે 4 વર્ષ, અને મેં કેમ છોડ્યું. કે હું પહેલેથી એક્ટર જ બનવા માગું છું, નાનપણથી એક્ટર જ બનવા માગતો હતો. પણ મેં વચ્ચે કોચિંગ ચાલુ કર્યું, કેમ કે મને એવું લાગ્યું કે જ્યારે મને મૂવીમાં કોઈ ક્રિકેટનો રોલ મળશે તો હું ક્યારે કહીશ, તો હું એ પ્રમાણે હું કોચિંગ કરું, એટલે મને ખાવું પડે કે ક્રિકેટ કેવી રીતે રમાય છે, તો હું રોલમાં એ રીતે હું નિભાવી શકું. અને કદાચ એમાં આગળ જતું રહ્યું તો એમાં ફાઇનાન્સિયલ રીતે બી મજબૂત થઈ ગયું, પૈસાની પણ ના થયું, કંઈ વાંધો નહીં. મેં ક્રિકેટ શીખ્યું એટલે મને કોઈ રોલ મળશે ક્રિકેટ, અને હું કરી શકીશ. અને મેં NCC બી કરેલું છે, જેથી મને આર્મીનો રોલ મળશે ને, તો હું આર્મીનો રોલ બી કરી શકું. તો જોઈએ હવે મેચમાં શું થાય છે, હવે કોણ જીતે કોણ હારે છે. તો એના વિશે હવે GBF અંદર રાજપૂત તમને કહેશે કે શું છે મેચો, શું છે આગળ, શું કરે છે, શું કહેશે, ડિટેલ આપશે તમને આના પછી વિડીયોમાં. હેલો એવરીવન, ધી GBF અને રાજપૂત જે બધા મેચ જોયો છે, બધા આખું ઇન્ડિયા જોયો છે મેચ, હું પણ જોઉં છું. જોઈએ હવે મેચમાં કોણ જીતે છે. આઈ હોપ બધા ઇન્ડિયાવાળાને તો એવું લાગે છે મેં ઇન્ડિયા જીતશે, મને પણ એવું લાગે છે ઇન્ડિયા જીતશે. અને મૂવીની વાત કરીએ આપણે તો ડબિંગ બધાનું થઈ ગયું છે, ખાલી 4-5 જણાનું ડબિંગ બાકી છે, કંઈ નહીં કે ફોલ્ટ બિઝી હોવાના કારણે નથી આપી શકતા. 18 લોકોની કે ગર્મી પ્રોબ્લેમ આવી ગઈ છે, 4 લોકોનું બાકી છે ડબિંગ. છગનભાઈ, પછી અર્જુન ભૈયા, નીતિન અને દીપક, આટલાનું ડબિંગ બાકી છે. તો હવે જોઈએ ડબિંગ પટેલે, અમારા એડિટર છે ધ્રુવિલ, એને આપીએ અમે, એટલે ફટાફટ એડિટિંગ થાય અને મૂવી આવે. અમારું આશા છે કે જેટલી મૂવી જલ્દી આવે એટલું તમને મૂવી દેખી જોઈને બહુ જ ગમશે મૂવી. અને આ વખતે ગૂગલ પેનું અમે સ્કેનર મૂકીશું, જીપેનું, એથી તમે મને પે બી કરી શકો. તમને મૂવી સારી લાગી હોય તો એનાથી અમને આગળ હેલ્પ બી મળે, બી વજનની મૂવી બી બની શકીએ. એનાથી સોમવારથી શનિવાર તો જોબ ચાલુ જ છે, રવિવારે કામ કરીએ છીએ, બાકી સન્ડે છે. આજે મેચ બધા જુએ છે, અમે બી જુએ છે મેચ. અને મૂવીનું કામ જોઈએ હવે, જેવું ડબિંગ પૂરું થાય એવું અમે તરત જ એડિટર આપી દઈશું ધ્રુવિલને. પછી જોઈએ આગળ જઈને મૂવી અગર સારી બની, સારી તો બનશે, પણ અગર અમને લાગ્યું કે આવું પ્રીમિયર રાખવા જોઈએ છે તો અમે રાખીશું પ્રીમિયર, અને નહીં રાખવું જોઈએ તો નાનું પ્રીમિયર રાખીશું અમે, જેમાં ટીમવાળા ખાલી આવશે અને ટીવી પર જોઈશું બધા પીલા થઈને, કે આપણે પ્રોજેક્ટ રાખીશું, કંઈ ને કંઈ કરીશું. હવે જોઈએ આગળ શું થાય છે. તમને મૂવી સારી છે, માસ કિરોઝ જોઈએ આગળ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો હું મેચ જોઉં છું, બ્રેક પડ્યો છે એટલે થોડું વાર્તાલાપ કરી લઈએ આપણે. તો મેચ જોઈએ છે શું થાય છે મેચમાં. અને હવે આજનો બ્લોગ અહીંયા ખતમ કરી દઉં, મેચનો ફોકસ આપીશું. તો મળીએ પછી નવા બ્લોગ અને નવી વાત સાથે. પણ એના પહેલાં તમને જે મારો બ્રધર છે GBF અંદર રાજપૂત, એ તમને કંઈ બતાવશે કે ઓનલાઈન એની એક ટીશર્ટ મંગાવી છે, અને એ ટીશર્ટના વિશે કહેશે કે શું છે, એ ટીશર્ટના વિશે બી તમે જાણી લો. ટીશર્ટ મંગાવી છે ઓજી ડિવાઇનની ટીશર્ટ છે, બહુ સારી ટીશર્ટ છે. તમને ટીશર્ટ બતાવું, તમે એક મિનિટ ટીશર્ટ બતાવું. નેક્સ્ટ ફિલ્મમાં હું રોલ કરવાનો છું કૃષ્ણ ભગવાનનો. તો પહેલેથી જ હું તૈયારી કરું છું, કૃષ્ણ ભગવાન નીચે બી રીતે છે, તો એના માટે મેં આ ટી શર્ટ મંગાવી છે. હજુ આગળ મૂવી જ્યારે આવે અવતારીના અર્થમાં ત્યારે જોઈશું આપણે કેવું રોલ કરું છું. આ ટી શર્ટ છે, પછી આ
પરફ્યુમ મંગાવ્યું છે મેં એંગેજનું, બહુ સારું છે પાઇનેપલ ફ્લેવર છે આનો. પછી જ્યાં ડાર્ક સ્પોટ થાય તો ક્રીમ બી સારી છે ક્રીમ. ઓકે બસ આટલું. ચલો તો પછી મળીએ નવા બ્લોગ સાથે નવી વાત સાથે. સો આ પેલો વિડીયો છે જે અમે સ્ટાર્ટ કર્યો હતો બ્લોગનો, મેચનો. તો મેચ ઓસ્ટ્રેલિયા જીતી ગઈ છે, ઇન્ડિયા હારી ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, હાર જીત થતી રહે કેમ કે આ એક ગેમ છે. તો હાર જીત થતી રહે એમાં બહુ એટલું બધું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે ઇન્ડિયા ટીમે બહુ સારું રમ્યું, પૂરી કોશિશ કરી જીતવાની, પણ આ એક ગેમ છે બરાબર, તો બહુ માઇન્ડ પણ ના લેવું જોઈએ. તો મજા આવી મૂવી, મેચ જોવાની મજા આવી, બહુ સારા જીતવાની કોશિશ કરી, બહુ હિંમતવાળી જોઈએ, એટલે હું તો બહુ એપ્રિશિએટ કરું છું ઇન્ડિયા ટીમને. અને ઓસ્ટ્રેલિયા જીતી જાય કંઈ વાત નથી. તો ઓસ્ટ્રેલિયા જીતી ગઈ છે તો ઇન્ડિયા હારી ગઈ, પણ કંઈ વાંધો નહીં. આપણે જે ઇન્ડિયા ટીમનો મોટિવ રાખવું જોઈએ હંમેશા, કે તમે બહુ જોરદાર જીતવાની કોશિશ કરી, અને ટાર્ગેટ થોડો ઓછો બનાવી નાખ્યો હતો, 240નો ટાર્ગેટ બનાવ્યો હતો અને 241 ઓસ્ટ્રેલિયા જીતી ગઈ છે 4 વિકેટ પર. આપણી 10 વિકેટ હતી. છેલ્લે બી બોલર લોકો બી ટ્રાય કર્યો કે જેટલો સ્કોર આપણે 300ના ઉપર કદાચ સ્કોર ગયો હોત ને તો કદાચ ઓસ્ટ્રેલિયાને મુશ્કેલ પડતું જીતવું માટે, પણ આપણે 300ના નીચે ટાર્ગેટ કર્યો હતો એટલે થોડુંક ઓસ્ટ્રેલિયાને ઇઝી પડી ગયું. તો બી આપણા બોલર લોકોએ ટ્રાય કર્યો અને બેટ્સમેન બી બધાએ ટ્રાય કર્યો, બહુ સારું રમ્યા. પણ કહેવાય ને કે ભાઈ આ તો એક ગેમ છે, કોઈ બી જીતી શકે છે, તો બહુ નહીં એવું કંઈ મગજ પર લેવાનું નહીં. આપણે બધા ઇન્ડિયાના લોકો, ઇન્ડિયામાં જે ટીમે બહુ મહેનત કરી છે અને ઠીક છે હારી ગઈ કંઈ વાંધો નહીં, પણ બહુ મહેનત કરી જીતવા માટે, તો સારું. તો પછી આ એટલે આ બ્લોગ બનાવ્યો જે પૂરો થઈ જાય બ્લોગ. અને ચલો પછી મળીએ પછી નવા બ્લોગ સાથે નવી વાત સાથે.